અમીરગઢ તાલુકાના દરેક ગામના કંપનીના બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની બેઠકમાં બટાકાની સમસ્યાને લઈને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. અમીરગઢ તાલુકાના દરેક ગામમાં મોટા પ્રમાણમાં ખેડૂતો શિયાળાની સિઝનમાં અલગ અલગ કંપનીના બટાકાની ખેતી કરે છે, ત્યારે જે ખેડૂતો બટાકાની ખેતી કરે છે ત્યારે કંપની દ્વારા પહેલાથી જ ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો બટાકાની ખેતી તો કરી રહ્યા છે પણ કોઈક કારણોસર બટાકાની આવક ઓછી થવાના કારણે નુકસાન વેઠવાનો વારો પણ આવતો હોય છે. જ્યારે ખેડૂતો કંપનીના બટાકાની ખેતી કરતા હોય છે ત્યારે કંપની દ્વારા પહેલાથી જ ભાવ નક્કી કરવામાં આવે છે, ત્યારે અત્યારે ચાલુ સિઝનમાં કંપની દ્વારા પ્રતિ 20 કિલો દીઠ 180 થી 200 રૂપિયાના ભાવ આપવામાં આવે છે, ત્યારે દિવસે દિવસે વધતી જતી મોંઘવારીને લઈને ખેડૂતોને ઓછા ભાવના કારણે ખેડૂતોને અમુક વખત નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે. ત્યારે જો ખેડૂતોને પ્રતિ 20 કિલો દીઠ 300 રૂપિયાનો ભાવ આપવામાં આવે તો કોઈ કારણસર બટાકાની આવક ઓછી થવાના કારણે નુકસાન વેઠવાનો વારો ન આવે અને ખેડૂતોને ખોટ ખાવાનો વારો પણ ન આવે, ત્યારે તેને લઈને અમીરગઢ તાલુકાના દરેક ગામોના ખેડૂતો અલગ અલગ કંપનીના બટાકાની ખેતી કરતા ખેડૂતોએ અનેક બટાકાની સમસ્યાઓને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બટાકાની જે સમસ્યા છે તે સમસ્યાને લઈને કંપનીઓ સામે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારી સમસ્યા હલ કરવામાં નહીં આવે તો બટાકાની ખેતી ન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ જગતનો તાત હાલમાં નિરાશ થઈ રહ્યો છે, એક તરફ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે, આઝાદીના અમૃતકાળ ચાલી રહ્યો છે સરકારી આંકડા મુજબ, પરંતુ ખેડૂતો માટે અમૃતકાળ નહીં વિષકાળ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોને બટાકાની ખેતીને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપની દ્વારા જે ભાવો પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા હોય છે જેને લઈને ખેડૂતોને વધારાના ભાવ આપવામાં આવતા નથી. હાલમાં ખેડૂતોને અન્ય ચીજવસ્તુમાં 50 થી 60% વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ખાદ્ય ચીજોથી લઈને તેલ, ગેસ, પેટ્રોલ, ડીઝલથી લઈને તમામ ચીજોમાં 60 થી 70% વધારો થયો છે, જેને લઈને ખેડૂતો પોતાના ઉત્પાદન થયેલી વસ્તુને વેચીને અન્ય અવેજીમાં વસ્તુઓ, પૂરક વસ્તુઓ ખરીદતા હોય છે, પરંતુ તે ખરીદવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. જેટલા પ્રમાણમાં તે પોતે વેચાણ કરે છે તેટલા પ્રમાણમાં તે વસ્તુ ખરીદી શકતા નથી કારણ કે ભાવ ઓછો મળતો હોય છે, જેને લઈને તેઓ વધુ જ કિંમત ચૂકવી અને અન્ય ચીજ વસ્તુઓ ખરીદવી પડતી હોય છે, જેને લઈને ખેડૂતોની સ્થિતિ વધુને વધુ દુર્વિકટ બની રહી છે. જેને લઈને અમીરગઢ તાલુકાના ખેડૂતોએ પણ જે અલગ અલગ કંપનીઓના બટાકાના ખેતીનું જે વાવેતર કર્યું છે, પરંતુ બટાકાના ખેતીનું વાવેતર કરતા પહેલાં જ કંપની દ્વારા બટાકાનો ભાવ બાંધી દેવામાં આવે છે અને આ ભાવે જ તેઓ ખરીદતા હોય છે, જેને લઈને ખેડૂતોને હાલની જે મોંઘવારીમાં જે વધારો થયો છે, પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં જે 50 થી 70% વધારો થયો છે, તેલ સરસોની તેલથી લઈને અન્ય ખાદ્ય સામગ્રીઓ પર પણ વધારો થયો છે, ત્યારે ખેડૂતોએ જે પોતે બટાકા વેચી અને અન્ય ચીજવસ્તુઓ જે ખરીદવી પડતી હોય છે તેની મુશ્કેલી સર્જાતી હોય છે, જેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં જો કંપનીઓ દ્વારા 300 રૂપિયાનો ભાવ નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં બટાકાની ખેતી ન કરવા માટેની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ તો જગતનો તાત એટલે ખેડૂત અન્નદાતા ઓળખાય છે. અન્નદાતાના નામથી ઓળખાતો ખેડૂત જગતનો તાત ચાકાશ તરફ મીટ માંડીને બેઠો હોય છે. વરસાદી કાળા ડિબંગ વાદળો સાથે ખેડૂતોની ખેતી શરૂઆત થાય છે અને શિયાળુ અને ઉનાળુ પાકમાં સિંચાઈની પાણીની સુવિધા જે ઉપલબ્ધ હોય તે પ્રમાણે ખેતીની સિઝન પ્રમાણે ખેતી ખેડૂતો કરતા હોય છે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ હાલમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમના ખેતીના જે ઉત્પાદન થઈ રહ્યા છે તેમાં માત્ર 19% જ વધારો હાલમાં જોવા મળી રહ્યો છે 1965 પછી, જ્યારે 1965 પછી જે લોકો કંપની અથવા તો ખાનગી અથવા સરકારી નોકરી જે કરે છે તે કર્મચારીઓમાં 300 થી 400% વધારો થયો છે, જેને લઈને ખેડૂતોના ટાંટિયા જ મળતા નથી. એક સાંધે અને તેર તૂટે તેવા બેહાલ ખેડૂતોના થઈ રહ્યા છે. ખેડૂતો હજારો વર્ષથી ખેતી કરે છે પરંતુ તે ખેત ઉત્પાદન દ્વારા તેઓ ક્યારેય આગળ આવી શક્યા નથી. અવેજીમાં તેમના ઘરે કોઈ નોકરી કરતો હોય યા તો અન્ય કોઈ આવકના સ્ત્રોત હોય તો જ ખેડૂત આગળ આવી શકે છે તેવું જોવા મળી રહ્યું છે. ખેડૂતોને ખેતી કામ કરતા હોય છે પરંતુ
સાથે સાથે પશુપાલન વ્યવસાય પણ કરતા હોય છે, પરંતુ ખેત ઉત્પાદનના પૂરતા પ્રમાણમાં અને પોષણક્ષમ ભાવો મળતા ન હોય, જે લઈને ખેડૂતોની પરિસ્થિતિ પ્રતિદિન દેવાના ડુંગર તળે તળે દટાઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતોનું જે આંદોલન એક વર્ષ સુધી ચાલ્યું હતું તેમાં MSPને કાયમી ગેરંટેડ કાનૂન અને 23 કરતાં વધારે જેટલા પણ પાકોનું ઉત્પાદન થાય છે તેના ભાવો બાંધી આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, ત્યારે આવનાર સમયમાં ખેડૂતોની માંગને લઈને સરકાર સદબુદ્ધિ મળે, સરકારને સદવિચાર સાથે સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ બનાવી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે પ્રમાણે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલમાં તો જે બટાકાની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આવનાર સમયમાં જો કંપનીઓ દ્વારા પોષણક્ષમ ભાવ આપવામાં નહીં આવે તો જે ખેતી છે તે બટાકાની જે હાલમાં ખેતી કરી રહ્યા છે તે બટાકાના ખેતી અમીરગઢથી લઈને અનેક તાલુકાઓમાં કરી રહ્યા છે તે તમામ તાલુકાના ખેડૂતો આવનાર સમયમાં બટાકાનું ખેતી કરવાનું મોડી વાળે તો નવાય નહીં. ઓકે સ્ટાર્ટ. આજે અમે પશુપાલગઢ ખાતે ફૂડી સ્ટોરમાં અમીરગઢ તાલુકાના તમામ ખેડૂતો ભેગા થયેલ છીએ. તે બટાકાની ખેતી બાબતે કંપની અમને મરજી ભાવે એમ કપાત આપે છે, સીડ સારું નથી આપતી, એના માટે અમે તમામે ખેડૂતો એકઠા થઈ અને યુનિયન બનાવ્યું છે અને આ યુનિયન અમે અમીરગઢ તાલુકા સિવાય પણ વડગામ છે, મતલબ ગુજરાતના કોઈ પણ ખૂણે સુધી પહોંચી અને કંપની સામે લડવા અમે સંમત છીએ. ઓકે. આજે અમીરગઢ તાલુકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરતા ખેડૂતોનું મિટિંગ ભૂમિ કોલ્ડ સ્ટોરેજ ઇકબાલગઢ ખાતે રાખવામાં આવી હતી. તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પોષણક્ષમ ભાવો નથી આપતી કંપની એના બાબતમાં બધા ખેડૂતોએ કંપની પોષણક્ષમ ભાવ ખેડૂતોને આપે માટેની ચર્ચા કરવામાં આવી. પછી જે કંપનીઓ આડેધડ કપાત આપી અને ખેડૂતોને નુકસાન કરે છે એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી. પછી જે મજૂરી છે એ ખેડૂતો ઉપર કંપની નાખે છે એ બાબતમાં પણ ચર્ચા કરી અને બધા ખેડૂતોએ સર્વસંમતિ એ મંજૂર કર્યું કે ભાઈ આ મુદ્દાઓ કંપની જોડે ચર્ચા કરે, કંપની અમારા આ મુદ્દાઓનું નિરાકરણ લાવી પોષણક્ષમ ભાવ અમને આપે એ બાબતે અમે કંપની જોડે ચર્ચા કરીશું. અમારી કંપની અમારી વાત નહીં સાંભળે તો અમે આવનાર દિવસોમાં સાબરકાંઠા, વડગામ, દિયોદર જ્યાં કંપનીનું બટાકું વાવેતર થાય છે ત્યાં અમારા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ જઈ અને ખેડૂતોને સમજાવશે અને ખેડૂતોનું સંગઠન વધુ મજબૂત થાય એ બાબતમાં વિચારણા કરશે. ઓકે ડન. આજ રોજ ઇકબાલગઢ ખાતે ભૂમિ કોલ્ડ સ્ટોરેજ મુકામે અમીરગઢ તાલુકાના સર્વ ખેડૂતો ભાઈઓ એકત્ર થઈ અને બટાકાના જે ભાવોને લઈને ચર્ચા કરવામાં આવી. ભાવોની અંદર કે ભાઈ પૂરતો ભાવ મળવો જોઈએ, જે કંપનીઓ આડેધડ કપાત આપે છે, કટ્ટા લીટ માલ ઉઠાવતી નથી જલ્દી, ટ્રાન્સપોર્ટમાં જે હેરંગતિ થાય છે એને પ્રશ્નોને દૂર કરવા માટે આજે રોજ અમે ભૂમિ કોલ્ડ સ્ટોરેજ ખાતે સર્વ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.